बिल्कुल रौनक आपनी पासे आवुं छुं। आजे वडाप्रधाननी त्यां सभा छे अने लगभग केटला लोकोनी त्यां हाजरी हशे, क्या क्या महत्वपूर्ण प्रोजेक्ट्स छे के जेनो आजे शिलान्यास अने लोकार्पण थवानो छे रौनक? जी बिल्कुल जी, जे प्रमाणे संवाददाता किंजल मिश्राए बात करी के वडाप्रधाननुं गुजरातमां वतनमां आगमन अने तेनी शुं शुं राजकीय असरो थशे, तेज प्रमाणे जे प्रकारे अत्यारे तेओ अंबाजी जवा माटे निकळ्या छे ने अंबाजीथी सीधा ज दर्शन करीने तेओ मेहसाणाना जे खेरालू छे त्यां आगळ आवीने विशाळ जनमेदनी छे तेने संबोधन पण करवाना छे। आप सीधा जे सभास्थळ छे त्यांना दृश्यो जोई रह्या छो कि ज्यां आगळ विशाळ जे पोस्टर छे ते वडाप्रधानने આવકારતા અહીંયા લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને મહેસાણાનો વિસ્તાર હોય, પાટણનો વિસ્તાર હોય કે પછી ખાતમુહૂર્ત અને વિકાસ કાર્યોની વાત હોય તો રેલવે વિભાગની વાત હોય, જળ સંસાધનની વાત હોય કે પછી માર્ગ અને મકાન વિભાગની વાત હોય, અંદાજિત 5000 કરોડ થી વધારેના જે વિકાસ કાર્યો છે તે આજે થવા જઈ રહ્યા છે, જેમાં बांडू सानंद रेलवे कोरिडोर नी पण वात होय के पछी कटोसण बहुचराजी रेलवे लाइन नी। उत्तर गुजरात नो आ भाग एवो छे के ज्यां आगळ मोटी संख्या मां लोको जे अवर जवर छे ते जाहेर माध्यम थी करता होय छे ने तेज कारणे लोकोने सरळताथी सुविधा मळी रहे तेवा पण प्रयत्नो कराता होय छे। बीजी तरफ वायब्रंट गुजरात छेल्ला 20 वर्ष थी अमलमां आव्युं छे ने वायब्रंट गुजरात ना माध्यम थी अनेक जे व्यवसायो छे ते गुजरात तरफ आकर्षाया छे, ते व्यवसायना परिवहन माटे कोई पण प्रकारनी मुश्किली न आवे अने तेमनो व्याप वधी शके ते माटे गुजरात अने देशनी कनेक्टिविटी वधारवा माटे पण ध्यान आपवामां आवी रह्यो छे ने तेना ज कारणे जे फ्रेट कोरिडोर छे तेने सतत विकसावामां आवी रह्या छे। કેટલાક સ્થાનિક આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું। તમે જણાવો, આજે વડાપ્રધાન આવી રહ્યા છે, વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે, ઉત્તર ગુજરાતની આ મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે, 5950 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। એક કહેવાય ને કે અનેરો ઉત્સાહ છે કે આપણા મહેસાણા અને પાટણ લોકસભાની સીટ માટે જે વિકાસના કાર્યો આજે ખુલ્લા મૂકશે, લોકાર્પણ કરશે, તો એક અનેરો ઉત્સાહ છે અને અમે સવારથી વહેલા આવી ગયા છીએ મોદી સાહેબને સાંભળવા માટે। જય હિન્દ, જય ભારત। તમે જણાવો, ખાસ આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે, અગાઉ પીએમ આવ્યા હતા ત્યારે છોટા ઉદેપુર એટલે કે જે ટ્રાઇબલ બેલ્ટ છે ત્યાં આગળ એમણે સભા કરી હતી અને ફરી એક વખત ટ્રાઇબલ બેલ્ટમાં, શું આપ માનો છો કે આ સીટ હજી લોકસભા માટે કમજોર છે, તૈયાર નથી, એટલા માટે અહીંયા મહેનત કરવામાં આવી રહી છે? એમાં શંકાને કોઈ સ્થાન નથી, જે આપણી 24 લોકસભાની જે સીટો છે બધી પૂરેપૂરી બીજેપીના ફાળે જ જવાની છે, પણ જે માદરે વતન જ્યારે આ વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ એમના પોતાના હોમ ટાઉનમાં જ્યારે આવ્યા ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે કે આપણે એમને શું કરીશું, તો આપણા વડાપ્રધાનશ્રીને દેશમાં વિદેશમાં જે એમને નામ રોશન કર્યું છે ખૂબ આગળ વધે એના માટે સવારથી જન્મેદની એ ઉપસ્થિત છે। આમ તો ગુજરાત લોકસભાની 26 બેઠક છે, 2 ચૂકી ગયા છો આપ બોલવામાં, તે જ પ્રમાણે હવે આગામી દિવસોમાં કયા પ્રકારનો રંગ માહોલ જામે છે તે જોવું રહ્યું, પરંતુ સીધા જ દ્રશ્યો આપ મહેસાણાથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો છે તે આવી રહ્યા છે, ખાસ કરીને આદિવાસી બેલ્ટની વાત હોય કે પછી પાટીદારોની વાત હોય, મહેસાણા જિલ્લો હંમેશા જે કહી શકાય કે વડાપ્રધાન અને જે તેમના આગમન માટે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વનો રહ્યો છે, ખાસ કરીને પાછલા વર્ષોમાં પાટીદાર અનામત આંદોલનની વાત હોય કે પછી અન્ય જે કહી શકાય કે જુદા જુદા આંદોલનની વાત હોય, હંમેશા જે મહેસાણાની ધરતી હોય, પાટણની ધરતી હોય, હંમેશા જે ચૂંટણી માટે તેઓ કહી શકાય કે નિર્ણાયક રહ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણીને 6 મહિના જેટલો સમય બાકી છે, વડાપ્રધાને પોતાના ગુજરાત મુલાકાતની અને ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી છે, ત્યારે તેઓ આજે સત્તાવાર રીતે અંબાજી દર્શન કરશે અને અંબાજી દર્શન કર્યા બાદ ખેરાલુ ખાતે પહોંચશે, ખેરાલુ ખાતે પહોંચ્યા બાદ તેઓ વિકાસ કાર્યોને ભેટ આપશે અને અહીં જે હાજર જનમેદની છે તેમને પણ સંબોધન કરશે। બિલકુલ રોનક, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ, તમારા સંવાદદાતાઓ જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે, બસ થોડી જ વારમાં અંબાજી પહોંચી જશે વડાપ્રધાન અને આદિશક્તિ માં અંબાના દર્શન કરશે, ત્યારબાદ જે આ જનસભાને તેઓ સંબોધિત કરવાના છે ત્યાં અત્યારે જ વિશાળ જનમેદની પહોંચી રહી છે, ખેરાલુમાં અત્યારે લોકોની પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે કે જ્યાંથી હજારોના વિકાસ કાર્યોની જે ભેટ છે તે વડાપ્રધાન આપવાના છે ગુજરાતની જનતાને, દિવાળી પહેલા દિવાળીની ભેટ વડાપ્રધાન આપવાના છે। આપણે 2 દ્રશ્યો બતાવી રહ્યા છે, એક તરફ આપ સ્ટેજના દ્રશ્યો પણ જુઓ, બીજી તરફ લોકોની કતાર પણ જતા લોકોના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, અંબાજીમાં પણ ઠેર ઠેર વડાપ્રધાન પહોંચે પહેલાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, વડાપ્રધાનને નિહાળવા માટે લોકોની ત્યાં હાજરી અત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે, વડાપ્રધાન શક્તિદ્વારથી અંદર પ્રવેશ કરશે
जेवा वडाप्रधान चाचर चौक खाते पहोंचशे त्यां जे आदिवासी संस्कृति छे तेनी झलक वडाप्रधान समक्ष रजू करवामां आवशे। सांस्कृतिक नृत्य करवामां आवशे अने त्यारबाद सीधा वडाप्रधान अंदर जशे अने गर्भगृहमां मां अंबानी तेओ आराधना करशे, भावड़ी पूजा करशे, भटजी महाराजने तेओ आशीर्वाद लेशे। वडाप्रधानना गुजरात प्रवासना आ पांच मुख्य दृश्यो जे छे ते आपने अत्यारे बतावी रह्या छीए। जानकारी मिली रही है कि वडाप्रधान बस थोड़ी ज वार में अंबाजी मंदिर पहुंची जैसे। सीधा दृश्य हमें आपने बताई रहा है, चिखलाजा एलिपेड तैयार कराव है, त्या हमें बस वडाप्रधान आगमन थी रू है और त्यांथी वडाप्रधान सीधा अंबाजी मंदिर पहुंचवाना है। छेल्ला घणा दिवसों थी अंबाजी मंदिर में विशेष तैयारी करवामां आवी रही थी, महाआरती थी, सांस्कृतिक कार्यक्रमों रिहर्सल करवामां आव्युं। पाछला दिवसों में जे पोलिस विभाग તેમના દ્વારા પણ સઘન સુરક્ષાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી। આજે પણ લગભગ 2000 જેટલા પોલીસ કર્મચારીઓ અંબાજીમાં ખૂણે ખૂણે તૈનાત રહેવાના છે। અંબાજીમાં અંબાના દર્શન કરીને વડાપ્રધાનના કાર્યક્રમની શરૂઆત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ઉત્તર ગુજરાતની આ મુલાકાત દરમિયાન ખેરાલુમાં શું કહે છે તેના પર નજર રહેશે। નવરાત્રિનો તહેવાર હજુ પૂર્ણ થયો છે અને સૌ કોઈ જાણે છે કે વડાપ્રધાન આદિશક્તિની આરાધના કરે છે, 9 દિવસ તેમના ઉપવાસ રહેતા હોય છે અને નવરાત્રિ પછી તેઓ આજે મા અંબાના ચરણોમાં પહેલા તો શીશ ઝુકાવશે અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સીધા ખેરાલુ જવાના છે। આપને કહી દઈએ કે ખેરાલુમાં જે તેમનો કાર્યક્રમ છે તેમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ છે કે જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, પણ એ પહેલાં મા અંબાના ચરણે શીશ ઝુકાવશે।